નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા એન્ડ સંચાલન, પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું એ નાણાકીય સંચાલનનો અર્થ શું, નાણાકીય સંચાલનની લાક્ષણિકતા, મહત્વ, વ્યાખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે તે નાણાકીય સંચાલનની શા માટે જરૂરિયાત કંપનીની અંદર પડે છે એના વિશે પણ પરિચિત થયા હતા. હવે આજે આપણે આ વિડીયોની અંદર મૂડી માળખું, બરોબર, મૂડી માળખું કેવી પ્રકારનું હોય છે એના વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે. તો કે મૂડી માળખું એટલે શું એના વિશે આપણે અભ્યાસ કરીશું અને એની આવતી અંદરની બાબતો વિશે પણ પરિચિત થશું. તો સૌ પ્રથમ આપણે મૂડી માળખાનો ખ્યાલ અને વ્યાખ્યા આપી છે. શું આપ્યું છે? ખ્યાલ અને વ્યાખ્યા. તો કે નાણાકીય યોજનાના મહત્વના બે પાસા છે કે નાણાકીય સંચાલન કરે છે, નાણાકીય આયોજન બનાવી છે, યોજનાઓ કરી છે કે નાણું કઈ રીતે પ્રાપ્ત કરવું, ક્યાંથી પ્રાપ્ત કરવું, કઈ જગ્યાએ ઉપયોગ કરવો, એની આપણી આખી યોજનાઓ તૈયાર કરી છે. આ યોજનાના બે પાસાઓ હોય છે. પહેલો પાસો તો કે મૂડીની જરૂરિયાતનો અંદાજ, કે આપણે મૂડીની કેટલી જરૂરિયાત છે એનો અંદાજ મેળવવો, એટલે કે એને શું કહેવામાં આવે છે? મૂડીકરણનો પ્રશ્ન. મૂડીકરણ એટલે શું? તો કે મૂડીની જરૂરિયાતનો અંદાજ મેળવવો એટલે એને મૂડીકરણ કહેવામાં આવે છે. તો મૂડીની જરૂરિયાતનો સૌપ્રથમ અંદાજ કરો કે આપણે કોઈ પણ ધંધાકીય એકમ સ્થાપવું છે એમાં કેટલી મૂડીની જરૂરિયાત પડશે, એટલે કે મૂડીકરણ કેટલી જરૂરિયાત પડશે એ એક હોય છે. બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાન નક્કી કરવા, એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. આપણે શીખવાનું છે શું? મૂડી માળખું. તો બીજો મહત્વનો પાસો છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, એટલે કે મૂડી ક્યાંથી મેળવી શકાશે તે નક્કી કરવાનું. મૂડી ક્યાંથી મેળવી શકાશે એ એટલે કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એટલે કે એને મૂડી માળખું કહેવામાં આવે છે. એને મૂડી માળખાનો પ્રશ્ન કહેવામાં આવે છે. મૂડીના પ્રાપ્તિ સ્થાનો એટલે કે મૂડી માળખું તરીકે ઓળખાય છે. તો આપણે આજે મૂડી માળખા વિશે પરિચિત થવાનું છે, એટલે કે આપણે ધંધો શરૂ કરવો છે, બરોબર, તો આપણે મૂડી ક્યાંથી ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ? શેર બહાર પાડીને, ડિબેન્ચર, લોન લઈને, સગા સંબંધી પાસેથી ઉછીના નાણાં લઈને કઈ રીતે આપણે નાણું પ્રાપ્ત કરી શકીએ એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવે છે. એટલે કંપની પાસે નાણું એકઠું કરવું, મૂડી એકઠી કરવા માટેના ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો હોય છે. એના દ્વારા પોતે મૂડી ભંડોળ એટલે કે મૂડી એકઠી કરે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે દ્વારા, બરોબર, આ બધી જામીનગીરીઓ છે. આ જામીનગીરીઓ બહાર પાડી અને પોતે નાણું એકઠું કરે છે. વિવિધ પ્રકારની જામીનગીરી એટલે પ્રમાણમાં બહાર પાડી તે અંગે નિર્ણયો નાણાકીય સંચાલન કે કરવાના હોય છે. એટલે કે આ જામીનગીરીઓ બહાર પાડી અને એના દ્વારા નાણાં મૂડી ભંડોળ એકઠું કરવું, તો આનું બધું કામ કોણ કરે છે? તો કે નાણાકીય સંચાલન આનું કામગીરી કરે છે. કે મૂડી ક્યાંથી પ્રાપ્ત કરવી, કેવી રીતે પ્રાપ્ત કરવી, એ સંપૂર્ણ કામ કોણ કરે છે? તો કે નાણાકીય સંચાલક. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. મૂડી માળખું એટલે શું? તો કે મૂડી માળખું એટલે મૂડીની પ્રાપ્તિ કરવી. તો મૂડીની પ્રાપ્તિ તમે કઈ રીતે કરી શકશો? તો કે ઇક્વિટી શેર બહાર પાડીને, પ્રેફરન્સ શેર બહાર પાડીને, ડિબેન્ચર બહાર પાડીને, અનામતો દ્વારા અને અનામત ભંડોળ જે આપણે રાખવું હોય તેના દ્વારા અને લોન દ્વારા, આ બધા જ ના મિશ્રણ દ્વારા જે આપણને યોગ્ય લાગે એના દ્વારા આપણે મૂડી પ્રાપ્ત કરી શકીએ. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીના પ્રકાર અંગે નિર્ણયો કંપનીના મૂડી માળખાના પ્રતિબિંબ થાય છે. કે જામીનગીરીનો પ્રકાર નક્કી કરવો અને કઈ જામીનગીરી દ્વારા આપણે નાણું એકઠું કરી શકીએ, મૂડી એકઠી કરી શકીએ છીએ એને મૂડી માળખાના પ્રતિબિંબ કહેવામાં આવે છે. કે જામીનગીરીઓ બહાર પાડે છે તો એના દ્વારા આપણે નાણાં પ્રાપ્ત થશે, તો એ મૂળ માળખાનું પ્રતિબિંબ થયું કહેવાય. સરળ શબ્દમાં આપણે વ્યાખ્યા આપી છે.
સરળ શબ્દમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. તો કે મૂડી માળખું એટલે શું? તો કે કંપનીની અંદર જેટલી મૂડીની જરૂરિયાત છે આ જરૂરિયાત સંતોષવા માટે પોતે મૂડી કઈ રીતે ભેગી કરશે એના પ્રાપ્તિ સ્થાનો એટલે કે મૂડી ભંડોળ મૂડી માળખું તરીકે ઓળખાય છે. હોમ લેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમના વચ્ચેનું પ્રમાણ એટલે કે મૂડી માળખું કહેવાય છે. મૂડી માળખું એટલે સાવ સરળ અર્થમાં આપણે જોઈએ તો મૂડી માળખું એટલે કે મૂડી ભેગી કરવા માટેના પ્રાપ્તિ સ્થાનો એને મૂડી માળખું કહેવામાં આવે છે. તો આપણે કંપનીની અંદર કેટલી નાણાંની જરૂરિયાત છે એ પેલા નાણાંનો અંદાજ કર્યો બરાબર. એ નાણાંના અંદાજ મુજબ આપણે જામીનગીરીઓ બહાર પાડવાની એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર આ જામીનગીરીઓ બહાર પાડી અને એ પ્રાપ્તિ સ્થાનો દ્વારા જેટલું આપણને નાણું ભેગું થાય છે એને મૂડી માળખું તરીકે ઓળખાય છે. તો આપણે અહીંયા મૂડી માળખાનો ખ્યાલ અને વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યો. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા કે સારું મૂડી માળખું કોને કહેવાય બરોબર, કે જેના દ્વારા આપણે નાણું એકઠું કરી શકીએ. તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ છે કે આવું મૂડી માળખું હોય તો એ મૂડી માળખું સારું કહેવાય છે. તો સરળતા, ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરી બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે કે આપણે જેમ બને એમ મૂડી માળખું જેમ બને એમ તેમ ઓછી જામીનગીરીઓ બહાર પાડવાની થાય તો એને સરળ મૂડી માળખું કહેવામાં છે. વારંવાર તમે મૂડી જામીનગીરીઓ બહાર પાડો, બરાબર 5 મહિને થાય વળી પછી તમે ઇક્વિટી શેર બહાર પાડો, વળી પછી થોડાક સમય જાય વળી ડિબેન્ચર બહાર પાડો, તો એ સરળ મૂડી માળખું કહેવાય નહીં. કે આપણે જેમ બને એમ ઓછામાં ઓછી જામીનગીરીઓ એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન ઓછી લેવી પડે બરાબર, એને સરળ મૂડી માળખું કહેવાય છે. નફાકારકતા, કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. કે મૂડી માળખું એવું આપ બનાવેલું હોવું જોઈએ કે બને ત્યાં સુધી આપણે નફો ઇષ્ટતમ રહે, કે નફો રહ્યો હંમેશા વધતો જ રહે, એનું પ્રમાણ હોય કે આપણે સરેરાશ નફો તો આટલો થાય જ છે તો એટલો નફો જળવાતો જ રહેવો જોઈએ, તો એ આપણું મૂડી માળખું સારું બન્યું કહેવાય. નાણાની પ્રાપ્યતા, મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પ્રાપ્ય નાણાં પ્રાપ્ત થાય છે બરાબર. એટલે કે આપણે મૂડી માળખું એવું નક્કી કરવું જોઈએ કે જ્યારે પણ આપણે નાણાંની જરૂરિયાત પડે છે ત્યારે આપણને નાણું રહ્યું એ યોગ્ય રીતે પ્રાપ્ત થઈ જવું જોઈએ, કે જાજી ઝંઝટ કે માથાકૂટ કરવી જોઈએ નહીં, એવું આપણું મૂડી માળખાની રચના હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે નાણાંની જરૂરિયાત પડી છે તો એ જ સમયે આપણને નાણાં મળી જાય તો એ આપણું આદર્શ મૂડી માળખું થયું કહેવાય. પરિવર્તનશીલ, કે કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગો અને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. કે આપણે મૂડી માળખું રહ્યું એ પરિવર્તનશીલ હોવું જોઈએ, કે જેમ સમય જાય એમ આપણે એમાં પરિવર્તન કરી શકતા હોવા જોઈએ. કે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ મૂડી માળખું એટલે કે પ્રાપ્તિ સ્થાન, કે આપણે ઇક્વિટી શેર દ્વારા આપણે નાણું એકઠું કરી શકશી બરાબર, પણ હવે સંજોગો સમય અને અનુસાર એવા થયા કે આપણે ઇક્વિટી શેર બહાર પાડી શકતા નથી, તો એવા સંજોગોમાં આપણે ડિબેન્ચર બહાર પાડી અને પણ નાણું એકઠું કરી શકતા હોવા જોઈએ. એટલે મૂડી માળખું રહ્યું એ પરિવર્તનશીલ હોવું જોઈએ બરાબર, અપરિવર્તનશીલ કે જળ હોવું જોઈએ નહીં. ત્યાર પછી કરકસર, મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય છે બરાબર. કે મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. કે આપણે ઇક્વિટી શેર કે ડિબેન્ચર અથવા પ્રેફરન્સ શેર દ્વારા મૂડી એકઠી કરી છીએ, પ્રાપ્ત કરી છીએ, તો એ મૂડી પ્રાપ્ત કરવાની પડતર એ ખર્ચ રહ્યો ઓછો આવવો જોઈએ. એવી રીતે આપણે એનું મૂડી માળખું નક્કી કરવું જોઈએ કે ભાઈ ઇક્વિટી શેર તમે બહાર પાડો છો તો તમારે ઇક્વિટી શેર બહાર પાડવાનો ખર્ચ રહ્યો 5 લાખ રૂપિયા થાય છે, જ્યારે તમારે ડિબેન્ચ પ્રેફરન્સ શેર તમે બહાર પાડો છો તો એનો ખર્ચ રહ્યો 1 લાખ રૂપિયા થાય છે. તો આમ આપણે જોવું જોઈએ કે કયા પ્રાપ્તિ સ્થાનોની પડતર ઓછી આવે છે સમય અનુસાર બરાબર. તો એવી રીતે આપણે એવું મૂડી માળખું રચાયેલું હોવું જોઈએ. સમતુલા, માલિકીની મૂડી અને ઓછીની મૂડી વચ્ચે
યોગ્ય સમતુલા જળવાવી જોઈએ કે ભાઈ માલિકીની મૂડી એટલે કે ઇક્વિટી શેર અને ઉછીની મૂડી એટલે કે ડિબેન્ચર આ બંનેની વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ એટલે કે માલિકીની મૂડી કરતાં ઉછીની મૂડી રહે એ વધવી જોઈએ નહીં એ રીતે ખાસ જોવાનું હોય છે કારણ કે ઉછીની મૂડી વધી જાય તો એનો મતલબ કે આપણે દેવાળિયા એ ખૂબ જ વધી ગયા કહેવાય મૂડી કરતાં તો અંતે પછી આપણે ઉછીની મૂડી ચૂકવી ન શકીએ તો આપણે કંપની બંધ કરવી પડે તો એવી નોબત ન આવે એટલે મૂડી માલિકીની મૂડી એટલે કેપિટલ મૂડી અને ઉછીની મૂડી વચ્ચે આપણે સમતુલા જાળવવી જોઈએ તરલતા જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તેવા પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે કે ભાઈ મૂડી માળખું એવી રીતે રચ્યું કે તમારા ઉપર હાથ ઉપર રોકડ હોવી જોઈએ જેથી કરીને કોઈ દેવાવાળો કે કોઈને આપણે નાણાં ચૂકવવાના હોય તો આપણે સમયસર એને નાણાં ચૂકવી શકતા હોવા જોઈએ એટલે તમારા હાથ ઉપર રોકડ તરલતા હોવી જોઈએ આકર્ષક વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ બરાબર વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષિત થઈ શકે તેવું મૂડી માળખું હોવું જોઈએ એ પ્રકારની આપણી કંપની હોવી જોઈએ જેથી કરીને દરેક વ્યક્તિ આપણી કંપનીની અંદર રોકાણ કરવા માંગતા હોય એ પ્રકારનું આપણે મૂડી માળખું આખું નક્કી કરવું જોઈએ ત્યાર પછી સધ્ધરતા ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય બરોબર કે ભાઈ ઉછીની મૂડીનું પ્રમાણ એટલું બધું વધવું જોઈએ નહીં જેથી કરીને આપણે વ્યાજનો બોજ સહન કરવો સહન ન કરી શકી અને અંતે આપણે કંપની બંધ કરવી પડે એટલે કે નાદારીનું જોખમ ઊભું ન થાય એવું ખાસ એટલે કે સતર્કતા રાખવી પડે એટલે ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવું જોઈએ આપણે ઉપર માલિકીની મૂડી અને ઉછીની મૂડી બંને વચ્ચે સમતુલા જળવાવી જોઈએ એટલે કે ઉછીની મૂડીનું પ્રમાણ વધે નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલો આપણે અહીં આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો દરેક વિદ્યાર્થી મિત્રોએ આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા રહે એ પાકી કરી લેવી ત્યારબાદ મૂડી માળખાના પ્રકારો બરોબર મૂડી માળખાના પ્રકારો કે મૂડી માળખું એટલે કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો મૂડી માળખું એટલે કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો તો એના આપણે પ્રકાર આપ્યા છે કે કેટલા રીતે આપણે મૂડી એકઠી કરી શકીએ તો પહેલું છે માત્ર ઇક્વિટી શેર મૂડીનું માળખું કે માત્ર તમે ઇક્વિટી શેર બહાર પાડી અને નાણું એકઠું કરી શકો મેળવી શકો બીજું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર પણ બહાર પાડો ઇક્વિટી શેર એ બહાર પાડો અને પ્રેફરન્સ શેર એ બહાર પાડો અને એના દ્વારા તમે મૂડી પ્રાપ્ત કરો ત્રીજો પ્રકાર છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર પણ બહાર પાડો ઇક્વિટી શેર પણ બહાર પાડો છો અને ડિબેન્ચર પણ બહાર પાડો છો એટલે કે ઇક્વિટી શેર અને ડિબેન્ચર બંને દ્વારા નાણાં એકઠા કરો છો ભેગા કરો છો પ્રાપ્તિ કરો છો ચોથું માળખું છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ત્રણેય બહાર પાડી અને તમે નાણાં એકઠા કરી શકો ભેગા કરી શકો મેળવી શકો છો તો આમ મૂડી માળખાના કેટલા પ્રકાર ચાર પ્રકાર ઇક્વિટી શેર દ્વારા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર અને ડિબેન્ચર અને ઇક્વિટી પ્રેફરન્સ અને ડિબેન્ચર આ રીતે ચાર પ્રકાર છે મૂડી પ્રાપ્તિ સ્થાન કરવા માટેના તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ચાર પ્રકાર યાદ રાખી લેવા ત્યારબાદ આપણા માટે ખાસ આઈએમપી પ્રશ્ન બરોબર દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન યાદ રાખી લેવાનો છે મૂડી માળખાને અસર કરતા પરિબળો મૂડી માળખાને અસર કરતા પરિબળો તો મૂડી માળખું જ્યારે તમે નક્કી કરો છો એટલે કે મૂડીની પ્રાપ્તિ સ્થાનનો મૂડી ભેગી કરવા માટે જે તમે નક્કી કરો છો કે પાપ આપણે ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી એકઠી કરશે અથવા તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને બહાર પાડીને મૂડી એકઠી કરવાના છે તો આ મૂડી માળખું એટલે કે મૂડીની જે તમે પ્રાપ્તિ કરો છો તો એ પ્રાપ્તિ વખતે તમને એના ઉપર અસર કરતા પરિબળ ઘણા બધા પરિબળો અસર કરે છે તો આ કયા કયા પરિબળો હોઈ શકે એના વિશે આપણે પરિચિત થવાનું છે તો મૂડી માળખાને બે પરિબળો અસર કરે છે એક તો આંતરિક પરિબળ અને એક બાહ્ય પરિબળ આંતરિક પરિબળ એટલે કંપનીના અંદરના પરિબળો અને બાહ્ય એટલે કંપની બહારના પરિબળો તો આપણે આજે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ વિશે અભ્યાસ કરવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે મૂડી માળખાને અસર કરતા પરિબળો રહ્યા એ દરેકે યાદ રાખી લેવાના છે તો સૌ પ્રથમ એમાંથી આપણે આંતરિક પરિબળ વિશે અભ્યાસ કરી
એટલે કંપનીના અંદરના પરિબળો જે મૂડી માળખાને અસર કરતા હોય છે કે જેને કારણે મૂડી ભેગી કરવામાં થોડાક વિઘનો કે એને અસર થતી હોય છે એવા પેલો છે ધંધાનો પ્રકાર બરો પેલું આંતરિક પરિબળ કયું છે ધંધાનો પ્રકાર કે તમારો ધંધો કયા પ્રકારનો છે એ મૂડી માળખા ઉપર અસર કરે ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય એટલે કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય વધુ હોય જ્યારે વેપારી એકમો પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી છે સેવાકીય એકમો સેવા પ્રકારનો આધાર કાયમી મૂડી અને રોકાણ નક્કી થાય છે એટલે કે તમારો ધંધાનો પ્રકાર કેવો છે કે ધંધાના પ્રકારની અંદર વધારે પૂરતી કાયમી મૂડીની જરૂરિયાત પડશે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે એ પ્રકારે તમારે મૂડી માળખું રચવું જોઈએ બરાબર જો લાંબા ગાળા માટે મૂડીની જરૂરિયાત પડતી હોય તો તમારે એ રીતે મૂડી માળખું નક્કી કરવાનું અને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત પડતી હોય તો એ રીતે તમારે મૂડી માળખું નક્કી કરવાનું અને તમારો ધંધાનો પ્રકાર કેવો છે એ ધંધાની અંદર તમારે વારંવાર કેવા પ્રકારની મૂડીની જરૂરિયાત પડશે કાયમી મૂડીની જરૂરિયાત પડશે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે એના આધારે તમારે મૂડી માળખું નક્કી કરવું જોઈએ તો ધંધાનો પ્રકાર પણ મૂડી માળખા ઉપર અસર કરે છે ત્યારબાદ ધંધાનું કદ મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત પડે છે જો મોટા કદનું તમારે એકમ હોય તમારી કંપની ખૂબ જ મોટી હોય છે તો એમાં તમારે કાયમી મૂડીની જરૂરિયાત જાજી પડે છે અને નાના કદના ઔદ્યોગિક એકમોના પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી પડે છે એટલે ઔદ્યોગિક જો તમારો કંપની નાની હોય ધંધાકીય ઉચ્ચ કંપની નાની હોય તેમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી પડે છે વેપારી એકમો પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે એટલે કે નાના એકમો હોય રોજ બે રોજનું કામ કરી અને કમાતા હોય છે વેપારીઓ તો એમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી પડે છે બરાબર એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધી પડે છે એટલે મોટું કદ હોય તો એમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે અને જો ધંધાકીય કદ નાનું હોય તો એમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વિશે મેં તમને અગાઉ જ કહી દીધું કે કાયમી મૂડી એટલે શું અને કાર્યશીલ મૂડી એટલે શું ચાલો ત્યારબાદ ધંધાની કમાણીના અંદાજો બરાબર ત્રીજો પરિબળ આપણે અહીં અસર કરે છે ધંધાની કમાણીના અંદાજો ધંધાની કમાણી સ્થિર અથવા તો અસ્થિર હોઈ શકે ધંધો રહ્યો બરાબર સારો ચાલે તો આપણે નફો વધારે થાય જો ધંધો બરાબર ન ચાલતો હોય કંપની બરાબર વેચાણ ન થતું હોય તો આપણે કમાણી એટલે નફો ઓછો થાય છે આમ આપણો નફો સ્થિર અથવા તો અસ્થિર હોઈ શકે છે કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઊંચીની મૂડી પર આધાર રાખી શકે છે જો આપણને ભવિષ્યની અંદર આપણને એમ થાય કે આપણી અંદાજિત કમાણી આટલી રહેવાની છે બરાબર એનાથી આપણે વધવાની નથી તો આપણે ઊંચીની મૂડી આપણે રાખવી પડે અને કદાચ આપણને એવું લાગે ભાઈ આપણે ભવિષ્યની અંદર આપણો કમાણી રહી વધવાની છે તો આપણે ઊંચીની મૂડી ઓછી રાખવી પડે અથવા તો ન પણ રાખવી પડે એટલે કે ડિબેન્ચર બહાર પાડવાની જરૂર પડે નહીં બરાબર તો આમ ધંધાની કમાણી કેવા પ્રકારની છે સારી થવાની છે ઓછી થવાની છે અથવા તો સ્થિર જ રહે છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણે મૂડી માળખું કેવું રાખવું મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય છે બરાબર કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો હોય મોટા કદના ઉદ્યોગો હોય તો એમાં કાયમી મિલકતની જરૂરિયાત કેવી હોય છે વધુ હોય છે તો મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે તો આપણે મૂડી માળખું એવું નક્કી કરવું પડે કે એમાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ કે વધારે પૂરતા ઇક્વિટી શેર બહાર પાડવો પડે તો કાયમી મિલકતમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી ભાડાપત્ર ભાડા ખરીદી કે ભાડાપટ્ટાથી લેવી તે વિચારવામાં આવે છે કે કાયમી મિલકતોની અંદર રોકાણ કરતા હોય તો આપણે નક્કી કરવું પડે કે ભાઈ આપણે ઇક્વિટી શેર દ્વારા મૂડી માળખું છે બરાબર આપણે મિલકતોની જરૂરિયાત છે તો આપણે અમે મિલકત કેવી પ્રકારે ખરીદી કાં તો આપણી મિલકતની ખરીદી જ કરી લે છીએ અથવા તો ભાડા ખરીદી કરશી બરાબર અથવા તો ભાડાપટ્ટાથી આપણે એ મિલકત ચલાવશી એ આપણે નક્કી કરવું જોઈએ તો આ મિલકત કેવા સ્વરૂપની આપણને જરૂરિયાત છે બરાબર એ પ્રકારે આપણે મૂડી માળખું નક્કી કરવું જોઈએ કારણ કે મિલકત જો આપણે કાયમી જરૂરિયાત પડતી હોય તો પછી મિલકતની ખરીદી જ લેવી પડે બરાબર તમારે થોડાક સમય માટે જ મિલકત રાખવી હોય તો ભાડાપટ્ટા ઉપર લેવી હોય તો તમને ફાયદો મળે છે આમ
મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત કેવા પ્રકારની છે, બરાબર, એ મૂડી માળખાને અસર કરે છે. સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલક કંપની પર તેમનો સંચાલક કે અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર આપે છે. સંચાલકોનું વલણ કેવું છે, સંચાલકોનો મનોવલણ કેવું છે એના ઉપર આધાર રાખે છે. જો સંચાલક કે અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો એને ઇક્વિટી શેર ન બહાર પાડે અને એ લોકો શું કહે, પ્રેફરન્સ શેર બહાર પાડવા જોઈએ. એટલે સંચાલકોનું વલણ કેવા પ્રકારનું છે ને એના ઉપર ખબર પડે કે એ ઇક્વિટી શેર બહાર પાડે છે કે પ્રેફરન્સ શેર બહાર પાડે છે, તો એ પણ આપણને મૂડી માળખામાં અસર કરે છે. નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે. જો તમારે મૂડીની જરૂરિયાત ઓછી જોઈએ તો તમે ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકો છો, પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જમીનગીરીઓ બહાર પાડવી પડે. જો તમારે મૂડીની જરૂરિયાત ખૂબ જ મોટા પાયા પર જતી હોય તો તમે ખાલી ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકો નહીં, તો તમારે બધી જ જમીનગીરીઓ જેટલા પ્રકારની હોય બધી જ બહાર પાડવી પડે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાંની જરૂરિયાત રહેશે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારે મૂડી માળખું અમે નક્કી કરતા હોય તો લાંબા ગાળ આપણો ધ્યેય કેવો છે, લાંબા ગાળે આપણો ધ્યેય સિદ્ધ થશે તો આપણને કેટલો ફાયદો થશે, એટલે કેટલો નફો થશે, આપણા કંપની અંદર કેવા વિકાસો કરવાના છે, બરાબર, કેટલી મિલકતોનો વસાવટ કરવાનો છે, ભવિષ્યની અંદર કેટલી નાણાંની જરૂરિયાત પડશે, આ બધી જ બાબતની વિચારણા કરવી પડે છે. વિચારણા કરતી વખતે એ મૂડી માળખું જ્યારે તમે નક્કી કરો છો ત્યારે બધી જ બાબતો વિચારવી પડે છે. એ વિચારણા કર્યા પછી જ તમે તમારું મૂડી માળખું નક્કી કરી શકો. મૂડીની જરૂરિયાતનો સમય. કે જો મૂડીની જરૂરિયાત કાયમી માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરે છે. જો તમારે મૂડીની અંદર કાર્યશીલ મૂડી બરાબર કાયમને માટે જરૂરિયાત પડતી હોય, કે રોકડ મૂડીની જરૂરિયાત વધારે પડતી હોય, દરરોજ માટે મૂડીની જરૂરિયાત પડતી હોય, તો તમારે ઇક્વિટી શેર બહાર પાડવો પડે. અને જો કંપની ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય તો ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર દ્વારા મૂડી મેળવે છે. અને જો કંપનીને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત પડતી હોય તો ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર બહાર પાડી અને મૂડી મેળવી શકે છે. એટલે મૂડીની જરૂરિયાત કયા સમયે છે અને કેવા પ્રકારની છે એને આધારે તમારે મૂડી માળખું નક્કી કરવું પડે. એટલે મૂડીની જરૂરિયાતનો સમય પણ મૂડી માળખું નક્કી કરવા ઉપર અસર અજમાવે છે. તો આ બધા જ આપણે કંપનીના આંતરિક પરિબળો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે ત્યારબાદ બાહ્ય પરિબળો વિશે અભ્યાસ કરવાનો છે. બાહ્ય પરિબળની અંદર પહેલું છે મૂડી બજારમાં તેજી મંદીની સ્થિતિ. આપણું મૂડી બજાર એમાં કેવી સ્થિતિ છે. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેર નહીં પરંતુ ડિબેન્ચર રોકાણ કરવાનું પસંદ કરે છે. એટલે કે બજારની અંદર જો મૂડી ન હોય, બરાબર, મૂડીનું પ્રમાણ ઓછું હોય તો લોકો શું કરશે, ઇક્વિટી શેરની અંદર રોકાણ નહીં કરે, ત્યારે ડિબેન્ચરની અંદર રોકાણ કરવાનું કરશે. કારણ કે મૂડી બજારની અંદર ઓછી છે એટલે મૂડીની માંગ વધારે છે, મૂડીની માંગ વધારે છે એટલે બધા લોકોને મૂડીની જરૂરિયાત પડશે. એટલે શું થશે, લોકો મૂડી ઉછીની આપે તો એના ઉપર વ્યાજનો દર વધારી દેશે એટલે ત્યારે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું લોકો વધારે પસંદ કરશે. કારણ કે વ્યાજ વધારે મળે અને ઇક્વિટી શેરની અંદર રોકાણ કરે તો ડિવિડન્ડ ઓછું મળે. કારણ કે અત્યારે બજારની અંદર નાણાંની ખૂબ જ માંગ છે એના કારણે. જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. એટલે કે બજારની અંદર તેજી હોય, નાણાંનો ખૂબ જ વેઠ એટલે કે નાણાં બજારની અંદર સારી રીતે મળી રહેતા હોય ત્યારે લોકો રહ્યા એ ઇક્વિટી શેરની અંદર રોકાણ કરવાનું પસંદ કરે છે. તો આ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારના પ્રવર્તમાન વલણ ઉપર રહેલો છે. એટલે અત્યારે જ્યારે તમે નાણાં મૂડી ભંડોળ મૂડી માળખું નક્કી કરતા હોય ત્યારે મૂડી બજારની અંદર કેવી સ્થિતિ છે, તેજીની છે કે મંદીની છે, એ પ્રમાણે તમારે મૂડી માળખું નક્કી કરવું જોઈએ. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર,
બજારની અંદર અત્યારે વ્યાજનો દર કેટલો હાલે છે એ જાણવો જોઈએ. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે. જો વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડવો પડે, કારણ કે ઇક્વિટી શેર બહાર પાડો એટલે તમારે વ્યાજ ચૂકવવું પડે અને ડિવિડન્ડ આપવું પડે, એ પણ નફા ઉપર આધાર હોય છે. એટલે વ્યાજનો દર વધુ હોય તો તમારે ઇક્વિટી શેર બહાર પાડવા પડે, કારણ કે ઓછીની મૂડી ઉપર વધુ વ્યાજ ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે. અને જો વ્યાજનો દર ઊંચો હોય અને તમે ડિબેન્ચર બહાર પાડો તો ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવવું પડે, તો આ વ્યાજની ચૂકવણી રે એ બોજો બની જાય છે. પરંતુ વર્તમાન વ્યાજના દર ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. અને જો બજારની અંદર વ્યાજનો દર ખાસા ઓછો હોય તો આપણે ઇક્વિટી શેરની જગ્યાએ ડિબેન્ચર બહાર પાડી અને નાણાં મેળવી શકાય છે. એટલે બજારની અંદર કેવા પ્રકારનો વ્યાજનો દર ચાલે છે એ નક્કી કરવું જોઈએ. ત્યારબાદ મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર તમે બહાર પાડો છો તો અત્યારે બજારની અંદર એનો ખર્ચ કેટલો હાલે છે, ખર્ચ કેટલો થશે એ ખાસ નક્કી કરવાનો હોય છે. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે ત્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંયધરી કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. એટલે તમે જામીનગીરીઓ બહાર પાડતા હોય, ડિબેન્ચર છે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, આ તમે બહાર પાડતા હોય તો તમારે એના પાછળ ખર્ચ કરવો પડે છે. એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંયધરી કમિશન આપવી પડે, દલાલી આપવી પડે છે, દલાલ રાખો છો તો બધાને ખર્ચ ચૂકવવો પડે છે. ત્યારબાદ એનો વહીવટી ખર્ચ પણ કરવો પડે છે. તો આમ જામીનગીરી બહાર પડતા ખર્ચ કેટલો આવે છે એ અનુમાન મેળવવું પડે છે. જો આ ખર્ચ વધુ તેમ મૂડી પડતર વધુ, જો ખર્ચ વધુ આવે તો આપણી મૂડી પડતર સામે વધુ આવે કે એટલી વધારે મૂડી આપણે રોકી કહેવાય. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવા ખર્ચ જુદા જુદા હોય છે. દરેક જામીનગીરીનો બહાર પાડવાનો ખર્ચ કેવો હોય છે, અલગ અલગ હોય છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો આવે છે. કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ રહ્યો એ પ્રેફરન્સ શેર કે ઇક્વિટી શેર કરતાં કેવો આવે છે, ઓછો આવે છે. તો આમ જામીનગીરીઓ બહાર પાડો છો ત્યારે કેવા પ્રકારનો ખર્ચ આવશે, કેટલો આવશે એનું અનુમાન લગાવવું પડે છે. ત્યારબાદ કાનૂની નિયંત્રણ. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પર ધ્યાન રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કે ભાઈ કાનૂની નિયંત્રણો ઉપર ખાસ ધ્યાન આપવું પડે છે કે તમે જામીનગીરીઓ બહાર પાડતી હોય તો એના જામીનગીરી ઉપર કેવા પ્રકારના નિયમો લાગુ પડે છે એનો ખાસ અંદાજ મેળવવો પડે છે. કે અમુક કંપની હોય તો એને ફરજિયાત રીતે ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે, તો એને પછી ઇક્વિટી શેર પણ બહાર પાડવા પડે અને બીજી જામીનગીરી પણ બહાર પાડવી પડે છે. એના ઉપર સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારો 2013 મુજબની જોગવાઈઓ, આ બધી જ ધ્યાનમાં લઈ અને આપણે નક્કી કરવું પડે છે. એટલે કાનૂની નિયંત્રણો પણ ખૂબ જ અસર કરતા જોવા મળે છે. ત્યાર પછી કરવેરા નીતિ, કે જે આપણે નફો થતો હોય એના ઉપર કરવેરો ચૂકવવો પડતો હોય છે, વેરા ચૂકવવા પડે છે, કે વેરાનું પ્રમાણ કેવું છે એ ખાસ જાણવું જોઈએ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજ રકમ કરવેરા હેતુ માટે આવકમાંથી કપાત કરી મજરે મેળવી શકાય છે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડ આવક પર નીચા દરે કર વસૂલાત હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારો ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. એટલે જો કરવેરાનું પ્રમાણ વધારે હોય તો તમારે ડિબેન્ચર બહાર પાડવા પડે, કારણ કે ડિબેન્ચર ઉપર જે તમે વ્યાજ ચૂકવો છો એ તમને આવકમાંથી બાદ કરવામાં આવકમાંથી કપાત કરી દેવામાં આવે છે, અને ત્યારબાદ તમારે નફા ઉપર વ્યાજ ચૂકવવું ઓલા કરવેરો ચૂકવવો પડે છે. એટલે તમે જેમ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એનું વ્યાજ ચૂકવો તો નફામાંથી બાદ કરવું પડે, અને નફામાંથી બાદ કરો તો તમારો નફો સામે ઘટશે, એટલો તમારે કરવેરો ઓછો ભરવો પડશે. અને જો કરવેરો મુક્ત હોય ડિવિડન્ડની આવક સામે, ડિવિડન્ડ આપણે ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવે છે અને શેર ઉપર ડિવિડન્ડ, જો ડિવિડન્ડની આવક રહે એ કર મુક્ત હોય
તમારે ડિવિડન્ડ દ્વારા નાણું ભેગું, એટલે કે શેર દ્વારા તમારે નાણું ભેગું કરવું જોઈએ. કારણ કે શેર ડિવિડન્ડ જે ચૂકવશો એ તો કરમુક્ત છે, એના ઉપર કોઈ પણ જાતનો વ્યાજ ચૂકવવો નહીં પડે, કરવેરો નહીં ચૂકવવો પડે. તો ત્યારે આપણે ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ. એટલે સરકારની કરવેરા નીતિ કઈ પ્રમાણે છે, એ પ્રમાણે આપણે જામીનગીરી બહાર પાડવાનું નક્કી કરવું જોઈએ. સ્થાનિક રોકાણકારો, વીમા કંપનીઓ, બેંકો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નીતિ નિયમો અને શરતોને આધીન રહી કંપનીના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. મૂડીમાળખાની રચના કરતી વખતે, મૂડીમાળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતો વિચાર કરવામાં આવે છે કે વીમા કંપની હે, બરોબર, બેંક હે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે આપણા કંપનીના શેર ખરીદતી હોય, એ શેર ખરીદી કરે છે, અમુક શરતોને આધીન પોતે શેર અને ડિબેન્ચર ખરીદતી હોય છે. તો જ્યારે પણ તમે તમારા મૂડી માળખાની રચના કરતા હોય ત્યારે તમારે એના વલણો ખાસ ધ્યાનમાં રાખવા પડે છે. કારણ વિચાર કરતી વખતે જે આપણે સરકારને જે શરતોને આધીન અહીં આપણામાં રોકાણ કર્યું છે તો એ શરતોનું આપણે પાલન કરવું પડે છે. તો આ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખાસ બાબતો ધ્યાનમાં રાખી ત્યાર બધી બાદ આપણે મૂડી માળખું નક્કી કરવું જોઈએ. ત્યારબાદ વિદેશી સંસ્થાકીય રોકાણ. વિદેશી રોકાણકાર સંસ્થાઓ એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતમાં પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓ રોકાણ કરવાનો હોય છે. તો વિદેશી રોકાણ સંસ્થાઓ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓએ ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. કે વિદેશી સંસ્થાકીય રોકાણ, કોઈ વિદેશી કંપની હોય બરાબર, એ ભારતની અંદર કોઈ પણ કંપનીની અંદર રોકાણ કરવા માગતી હોય તો એના નિયમો સમક્ષ આપણે જોવું જોઈએ કે એને સેબી દ્વારા પરમિશન આપવામાં આવી છે, એની નોંધણી કરાવી છે એ કંપનીએ, તો જ આપણા કંપનીના શેર ખરીદી શકે અથવા તો નકર શેર ખરીદી શકે નહીં. તો આવી એને મંજૂરી આપવામાં આવી છે કે નથી આપવામાં આવી એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બરાબર મૂડીના પ્રાપ્તિ સ્થાનો ઉપર અસર કરતા પરિબળો બે પ્રકારના પરિબળ હતા, આંતરિક અને બાહ્ય. આંતરિક અને બાહ્ય પરિબળો રહ્યા એ જ્યારે તમે મૂડી માળખું નક્કી કરો છો તેના ઉપર અસર થતી જોવા મળે છે. તો આ અસરને ધ્યાનમાં રાખી અને તમારે મૂડી માળખું નક્કી કરવું જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ મૂડી માળખાને અસર કરતા પરિબળો રહ્યા ખાસ કરીને યાદ રાખી લેવાના છે.